ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આજથી આપણે પ્રકરણ 14 રૂપિયા પૈસાની શરૂઆત કરવાના છે. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 190 ઉપર જુઓ. તો જુઓ, પ્રકરણ 14 રૂપિયા પૈસા. તો મિત્રો, પૈસા મૂકવા માટે આપણને શાની જરૂર પડે? પાકીટની, એટલે કે પર્સની જરૂર પડે. તો તમને બધાને કાગળમાંથી પર્સ બનાવતા આવડે છે? પાકીટ બનાવતા આવડે છે? કેટલા જણાને પાકીટ બનાવતા આવડે છે? ઘણા બધાને આવડે છે. સરસ. તો ચાલો, હું તમને આજે કાગળમાંથી પાકીટ બનાવતા શીખવાડીશ. ચાલો, બધા કાગળ લઈ લેજો. એક ચોરસ કાગળ લઈ લેજો. તો જુઓ. તો મિત્રો, આ રીતે કાગળ લેવાનો છે. એક આવો કાગળ લેવાનો છે, બરાબર. આ કાગળને આ રીતે વાળવાનો છે, બરાબર. કયો આકાર બની ગયો? ત્રિકોણ આકાર, બરાબર. હવે આ ભાગને આ બાજુથી થોડો ઉપરની બાજુ વાળી લેવાનો, બરાબર. ત્યાર પછી જ્યાં સામેનો ભાગ છે એને પણ થોડો ઉપરની બાજુથી આ રીતે વાળી દેવાનો, બરાબર. આ રીતે વાળી દેવાનો. જુઓ, પાછળની બાજુ પણ તમને બતાવું, બરાબર. આ રીતે વાળી દેવાનો. ત્યાર પછી જે આ ઉપરના બે ભાગ છે એમાંનો એક ભાગને આ રીતે વાળી દેવાનો. ઉપર જે બે ભાગ હતા એમાંનો એક ભાગને આપણે આ રીતે વાળી દેવાનો, બરાબર. તમે અહીં ગુંદર કે ફેવિકલ લગાવીને પણ ચીપકાવી શકો છો, એટલે કે ચોંટાડી શકો છો. હવે જુઓ, આ આપણું પાકીટ તૈયાર થઈ ગયું. આપણું પાકીટ તૈયાર, આ આપણું પાકીટ બની ગયું, બરાબર. હવે જુઓ, આ આપણું પાકીટ તૈયાર, બરાબર. તો મિત્રો, સમજ પડી પાકીટ કેવી રીતે બનાવવાનું છે? તો મિત્રો, તમારે તમારી જાતે કાગળમાંથી પાકીટ બનાવવાનું છે, બરાબર. તમને જો કોઈ બીજી રીતે પાકીટ બનાવતા આવડતું હોય તો તમે બનાવી શકો છો, બરાબર. સમજ પડી ને? ચાલો. તો મિત્રો, હવે કાગળ પર સિક્કાની છાપ પાડવાની છે. તો જુઓ, આ રીતે એક પાત્રો કાગળ લેવાનો છે. તો આ રીતે એક પાત્રો કાગળ લેવાનો છે, બરાબર. તો જુઓ, આ મારા હાથમાં કેટલાનો સિક્કો છે? કેટલાનો સિક્કો છે? એક રૂપિયાનો સિક્કો છે. તો મિત્રો, આપણે આ કાગળ પર એક રૂપિયાના સિક્કાની છાપ પાડીશું. તો જુઓ, આ એક રૂપિયાના સિક્કાને કાગળની નીચે આ રીતે મૂકી દેવાનો, બરાબર. કાગળની નીચે એક રૂપિયાના સિક્કાને આ રીતે મૂકી દેવાનું, બરાબર. હવે એક હાથથી કાગળને મજબૂત રીતે પકડી રાખવું, બરાબર. ત્યાર પછી સિક્કાની છાપ પાડવા માટે પેન્સિલની અણીને સિક્કા પરના કાગળ પર આ રીતે હલકી રીતે ઘસવાનું, બરાબર. ધીમે ધીમે ઘસવાનું. તો ધીમે ધીમે સિક્કાની છાપ પડતી જોવા મળે છે. તો જુઓ, અહીં સિક્કાની છાપ જોવા મળે છે. તો જુઓ, અહીં એક રૂપિયાના સિક્કાની છાપ જોવા મળે છે, બરાબર. તો મિત્રો, આ એક રૂપિયાના સિક્કાની છાપ છે, બરાબર. તો મિત્રો, તમારે અલગ અલગ એટલે કે જુદા જુદા સિક્કાઓ ભેગા કરીને કાગળ પર સિક્કાની છાપ પાડવાની છે. જેમ કે 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો અને 10 રૂપિયાનો સિક્કો. આ સિક્કાઓને ભેગા કરીને તમારે કાગળ પર સિક્કાની છાપ પાડવાની છે, એટલે કે સિક્કાઓની છાપ પાડવાની છે, બરાબર. કેવી રીતે કાગળ પર સિક્કાની છાપ પાડવાની છે એની સમજ પડીને? તો મિત્રો, તમારે તમારી જાતે કાગળ પર સિક્કાઓની છાપ પાડવાની છે,
બરાબર સમજ પડી ને પડી ને તો ચાલો આગળ જુઓ જુઓ મિત્રો અહીં ભારતનું ચલણી નાણું રૂપિયો છે ભારતનું ચલણી નાણું રૂપિયો છે શું છે આપણા ભારત દેશનું ચલણી નાણું રૂપિયો છે બરાબર આગળ જુઓ રૂપિયાથી નાનું નાણું પૈસા છે રૂપિયાથી નાનું નાણું કયું છે પૈસા છે બરાબર આગળ જુઓ સો પૈસા બરાબર એક રૂપિયો સો પૈસા બરાબર કેટલા રૂપિયા એક રૂપિયો થાય બરાબર આગળ જુઓ રૂપિયાનો સંકેત રૂ છે રૂપિયાને સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે બરાબર એટલે કે રૂપિયાને ટૂંકમાં રૂ લખાય છે એટલે કે રૂ તરીકે દર્શાવવામાં આવે છે બરાબર આગળ જુઓ તો જુઓ મિત્રો અહીં સિક્કાઓ આપેલા છે સાના સિક્કા છે અહીં પૈસાના સિક્કા આપેલા છે આ સિક્કાને ધ્યાનથી જુઓ તો મિત્રો અહીં કયા કયા પૈસાના સિક્કા આપેલા છે તે જુઓ તો જુઓ 50 પૈસાનો સિક્કો 25 પૈસાનો સિક્કો 20 પૈસાનો સિક્કો 10 પૈસાનો સિક્કો 5 પૈસાનો સિક્કો 3 પૈસાનો સિક્કો 2 પૈસાનો સિક્કો 1 પૈસો 2 આના કાણો પૈસો તો મિત્રો અહીં પૈસાના સિક્કાઓ આપેલા છે બરાબર ને તો મિત્રો આ પૈસાના સિક્કાઓ હાલ ચલણમાં ચાલતા નથી એટલે કે આ પૈસાના સિક્કાઓ હાલ વપરાશમાં નથી બરાબર સમજ પડી તો મિત્રો આ સિક્કાઓને ધ્યાનથી જુઓ આ રૂપિયાના સિક્કાઓ છે બરાબર કયા કયા સિક્કા છે રૂપિયાના અહીં એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો 5 રૂપિયાનો સિક્કો અને 10 રૂપિયાનો સિક્કો બરાબર તો મિત્રો આ રૂપિયાના સિક્કાઓનો હાલ ચલણમાં વપરાશ થાય છે એટલે કે આ રૂપિયાના સિક્કાઓનો હાલના ચલણમાં ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર તો મિત્રો જુઓ આ ચલણી નોટો છે તો જુઓ કઈ કઈ નોટો આપેલી છે અહીં તો જુઓ એક રૂપિયાની નોટ બે રૂપિયાની નોટ 5 રૂપિયાની નોટ 10 રૂપિયાની નોટ 20 રૂપિયાની નોટ અને 50 રૂપિયાની નોટ બરાબર તો અહીં 10 રૂપિયાની 20 રૂપિયાની અને 50 રૂપિયાની નવી નોટો પણ જોવા મળે છે બરાબર ને તો અહીં 100 રૂપિયાની નોટ 200 રૂપિયાની નોટ 500 રૂપિયાની નોટ અહીં 100 રૂપિયાની નવી નોટ પણ જોવા મળે છે બરાબર 1000 રૂપિયાની નોટ અને આ કેટલા રૂપિયાની નોટ છે 2000 રૂપિયાની નોટ છે બરાબર ને તો મિત્રો આમાંની કેટલીક ચલણી નોટો હાલ વપરાશમાં ઉપયોગમાં લેવાતી નથી જેમ કે 1 રૂપિયાની નોટ 2 રૂપિયાની નોટ 5 રૂપિયાની નોટ અને 1000 રૂપિયાની નોટ ચલણમાં વપરાશ થતી નથી તો મિત્રો 10 રૂપિયાની નોટ 20 રૂપિયાની નોટ 50 રૂપિયાની નોટ 100 રૂપિયાની નોટ 200 રૂપિયાની નોટ 500 રૂપિયાની નોટ અને 2000 રૂપિયાની નોટ હાલ ચલણમાં વપરાશ થાય છે તો જુઓ મિત્રો અહીં પૈસાની રમત તો જુઓ નીચેની રકમને દર્શાવવા માટે નોટ અને સિક્કાનો ઉપયોગ કરો તો મિત્રો અહીં આપણને રકમ આપેલી છે તો આ રકમને દર્શાવવા માટે આપણે કઈ નોટ અને કયા સિક્કાનો ઉપયોગ કરવાનો છે તે આપણે અહીં લખવાનું છે બરાબર તો જુઓ એક નંબરમાં 25 રૂપિયા કેટલા આપેલા છે અહીં 25 રૂપિયા તો કઈ નોટ અને કયા સિક્કા લેશું આપણે બોલો જોઈએ કઈ નોટ આવશે 20 રૂપિયાની કેટલી નોટ લેવી પડે એક નોટ 20 રૂપિયાની એક નોટ બરાબર અને બીજું શું લેવું પડે 5 રૂપિયાનો એક સિક્કો 5 રૂપિયાનો
एक सिक्को। बराबर, पछी बीजू कई थई गया आपला 25 रुपया थई गया ने, 20 रुपयानी एक नोट, 5 रुपयानो एक सिक्को થઈ ગયા આપણા 25 રૂપિયા, 20 રૂપિયાની એક નોટ અને 5 રૂપિયાનો એક સિક્કો, એટલે આપણા કેટલા રૂપિયા થશે? 25 રૂપિયા થશે। બરાબર, તમે આ બીજી રીતે પણ 25 રૂપિયા લખી શકો છો। બરાબર, બીજી રીતે બીજી નોટ અને બીજા સિક્કાનો પણ ઉપયોગ કરીને તમે આ રકમ દર્શાવી શકો, એટલે કે 25 રૂપિયા તમે દર્શાવી શકો। બરાબર, ચાલો આગળ જુઓ। બે નંબર 53 રૂપિયા, બે નંબરમાં જુઓ 53 રૂપિયા, કઈ નોટ લેશો? 50 રૂપિયાની એક નોટ, પછી કોનો સિક્કો લેવો પડશે? 2 રૂપિયાનો એક સિક્કો। પછી હજી ઘટે ને, કેટલા? કયો સિક્કો આવશે? 1 રૂપિયાનો એક સિક્કો। બરાબર, કહી ગયા 50 રૂપિયાની એક નોટ, 2 રૂપિયાનો એક સિક્કો, એટલે 50 ને 2 52, અને 1 રૂપિયાનો એક સિક્કો એટલે 52 ને 1 53, તો થઈ ગયા આપણા 53 રૂપિયા થઈ ગયા। તો આ રીતે દર્શાવવાનું છે રકમને। બરાબર, બીજી નોટ અને સિક્કાનો પણ તમે ઉપયોગ કરીને આ રકમ દર્શાવી શકો છો। બરાબર, ચાલો આગળ જુઓ। 3 નંબરમાં જુઓ 4 રૂપિયા 50 પૈસા, ચાલો 2 રૂપિયાના 2 સિક્કા, 2 રૂપિયાના 2 સિક્કા લઈએ તો કેટલા થાય? 4। બરાબર ને, 2 ને 2 4, તો 2 રૂપિયાના 2 સિક્કા એટલે કે 4 રૂપિયા। પૈસા કેટલા છે? 50 પૈસા। બરાબર ને, તો 50 પૈસાના કેટલા સિક્કા લેશું આપણે? એક સિક્કો, 50 પૈસાનો એક સિક્કો, 50 પૈસાનો એક સિક્કો। બરાબર, 2 રૂપિયાના 2 સિક્કા એટલે 4 રૂપિયા, અને 50 પૈસાનો એક સિક્કો એટલે કે 50 પૈસા, તો 4 રૂપિયા 50 પૈસા। બરાબર, તો 4 રૂપિયા 50 પૈસા બરાબર 2 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાનો એક સિક્કો, એટલે આપણા કેટલા રૂપિયા થશે? કેટલા થશે આપણી રકમ? 4 રૂપિયા 50 પૈસા થશે। આગળ જુઓ 4 નંબર 130 રૂપિયા, 130 રૂપિયા બરાબર કેટલા રૂપિયાની નોટ લેશો? 100 રૂપિયાની એક નોટ, 100 રૂપિયાની એક નોટ। બરાબર, હવે 20 રૂપિયાની કેટલી નોટ લેવી પડે? 20 રૂપિયાની એક નોટ, 20 રૂપિયાની એક નોટ। બરાબર, ચાલો 10 રૂપિયાની કેટલી નોટ લેવી પડશે? 10 રૂપિયાની એક નોટ। બરાબર, 100 રૂપિયાની એક નોટ એટલે 100 રૂપિયા, 20 રૂપિયાની એક નોટ એટલે 20 રૂપિયા। બરાબર, એટલે કે 100 ને 20 કેટલા થાય? 120, અને 10 રૂપિયાની એક નોટ લઈએ તો 120 માં 10 રૂપિયા ઉમેરો તો કેટલા થશે? 130 રૂપિયા। બરાબર ને, તો થઈ ગયા 130 રૂપિયા બરાબર 100 રૂપિયાની એક નોટ, 20 રૂપિયાની એક નોટ અને 10 રૂપિયાની એક નોટ લેવી પડે, એટલે આપણી કેટલી રકમ મળી જશે? 130 રૂપિયા મળી જશે। બરાબર ને, સમજ પડી? પડી ને, ચાલો આગળ જોઈએ। તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 192 ઉપર જુઓ, નોટ અને સિક્કા દ્વારા દર્શાવેલી રકમ લખો। તો મિત્રો, અહીં નોટ અને સિક્કા આપેલા છે, અહીં નોટ એ નોટ અને સિક્કા દ્વારા કઈ રકમ બને છે એ આપણે લખવાનું છે। તો જુઓ, અહીં એક ઉદાહરણ આપેલું છે। તો જુઓ, અહીં આ એક 100 રૂપિયાની નોટ, 50 પૈસાનો એક સિક્કો, અને આ બીજો કેટલાનો સિક્કો છે? 50 પૈસાનો સિક્કો છે। બરાબર, તો અહીં કેટલા રૂપિયા થાય છે? કેટલા રૂપિયા થાય છે? 100 રૂપિયાની એક નોટ છે અને 50 પૈસાના બે સિક્કા છે, તો 50 પૈસાના બે સિક્કા બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા, તો 100 પૈસા બરાબર 1 રૂપિયો। બરાબર ને, તો અહીં કેટલી રકમ થશે? 101
एक रूपया, बराबर ने, कितनी रकम थाय 101 रूपया, बराबर। तो जुओ अहीं अहीं नोट अने सिक्का आपेला छे, बराबर। तो जुओ अहीं 50 रूपयानी एक नोट, 20 रूपयानी एक नोट अने बीजी कितना रूपयानी नोट छे, आ 2 रूपयानी। तो 2 रूपयानी कितनी नोट आपेली छे, 3 नोट आपेली छे, बराबर। हवे जुओ सिक्को, कितलानो सिक्को छे, 5 रूपयानो सिक्को छे, अने आ कितलानो सिक्को छे, 50 पैसानो सिक्को छे, कितलानो सिक्को छे, 50 पैसानो सिक्को छे। तो मित्रों अहीं कितला रूपया थाय छे गणो जोईए, तो अहीं कितला रूपया थशे गणो जोईए, कितला थशे, तो जुओ 50 रूपयानी एक नोट, 20 रूपयानी एक नोट छे, बराबर। तो 50 ने 20 कितला थाय, 70 रूपया, बराबर। त्यार पछी जुओ 2 रूपयानी कितली नोट आपेली छे, 3 नोट आपेली छे, बराबर ने। तो 2 रूपयानी 3 नोट छे तो कितला रूपया थशे, 6 रूपया थशे, बराबर ने। तो 70 रूपयामां 6 रूपया उमेरो, कितला थशे, 70 मां 6 उमेरशो तो कितला रूपया थशे, 76 रूपया थशे, बराबर ने। हवे जुओ सिक्को, कितलानो सिक्को छे, 5 रूपयानो सिक्को छे, तो 76 रूपयामां 5 रूपयाना सिक्काने उमेरो, कितला थशे, 81 रूपया, बराबर। हजु कंई बाकी छे के हा, आ 50 पैसानो सिक्को बाकी छे, बराबर। तो कितला थशे हवे, 81 रूपया छे अने आ 50 पैसा उमेरशुं तो कितला थशे, 81 रूपया 50 पैसा थशे, बराबर ने। अहींया आपणे लखशुं कितला रूपया थशे, अहीं 81 रूपया 50 पैसा थाय, बराबर। तो मित्रों आगळ जुओ तमारा पाठ્યપુસ્તકના પાના નંબર 193 ઉપર જુઓ। તો જુઓ મિત્રો અહીં અહીં નોટ અને સિક્કાઓ આપેલા છે, બરાબર। તો મિત્રો આ નોટ અને સિક્કા વડે અહીં કેટલી રકમ થાય છે એ તમારે ગણતરી કરવાની છે અને અહીં લખવાનું છે, બરાબર। એટલે કે અહીં કેટલા રૂપિયા થાય છે એ તમારે ગણવાના છે અને ત્યાર પછી અહીં લખવાનું છે, બરાબર। સમજ પડી? તો મિત્રો આપણે કાલે ફરી મળીશું નવા વિડિયો સાથે, ત્યાં સુધી આવજો।